અમારા આહિર એટલે આમ તો શેષ નારાયણ, એમના દીકરા અહી, એ અહીના વંશમાંથી ત્યારે અહીરો, અચ્છા, અને અહીરોમાંથી પછી ઋષિ અત્રિ ઋષિ થયા, અને અંસોયામાં એના બે સંતાનો, ગુરુ દત્તાત્રેય, એક ચંદ્ર, અને ચંદ્રમાંથી જે રોહિણીમાલી વંશ ચાલ્યો એ પાસે ચંદ્રવંશી કહેવાના, અને એની 64મી પેઢીએ યદુ રાજા થયા, ને આ કૃષ્ણ આવ્યા એટલે યદુવંશ પણ કહેવાનું, અને ચારણના મૂળ માતા આદિ આવડ એમને અમારે અહીએ બેન કરીને માનેલા, અને એ અહીને અહીએ જવતલો અમેલા અને એને બેન કરીને માનેલા, એટલે ત્યારથી ચારણો અને આહિરોને મામા ભાણેજના સંબંધ એ પણ આદિકાળથી ચાલ્યા આવે. અચ્છા જી. અને ઇતિહાસ એવા જ છે બેન કે એ પહેલેથી સત્તા માટે કોઈ દી કાંઈ નથી કર્યું, પણ પવિત્ર રાજાને કંઈ થયું હોય તેવા અનેક દાખલા, એક નહીં અનેક દાખલા, દેવાદ બોદરથી લઈ અને ભોજા મકવાણા સુધી પોતાના બલિદાન દીધા છે, પણ એના રાજાનો વાળ વાકો થવા નથી દીધો, એના વંશને રાખવા માટે પોતાના વંશને જાતો કર્યો છે, એવા અનેક દાખલા છે. 40 જેટલા એવી ઘટનાઓ અમારા ઇતિહાસમાં લખાયેલી છે. એટલે એ હું મારે પહેલી વાર આ પૂછ્યું એટલે કહું, બાકી હું મારા કુળની વાત ન કરી શકું, મારે નથી કરાતી કોઈ પણ નહીં. અચ્છા. કોઈ પણ ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું, અર્જુન તારા ને તારા વખાણ કરી નાખે એટલે તારું મૃત્યુ થયું છે. અસ્વસ્થા માટે, અસ્વસ્થા માને જયારે ઓલું થયું ત્યારે કીધું એમ. આ તો આપે પૂછ્યું એટલે કે ભાઈ આ, પણ એમાંથી એમાં જન્મ એટલે નથી થઈ ગયા, અને નિયમો પાળે એવા રહે એ વિચારોને કાયમ રાખે. અમારી દીકરીઓ એ વિચાર રાખ્યા અને રાસ રમી, એ રાસનું ¶¶